ભારતીય જનસંઘના સ્થાપક અને જમ્મુ અને કાશ્મીરમાં લાલ ચોકમાં તિરંગો લહેરાવનારા એવા દેશભક્ત શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિનની ઉજવણી નિમિત્તે દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં પ્રદેશ યુવા પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જય સ્વામિનારાયણ. ભારતીય યુવા મોરચા દ્વારા જે કેમ્પ થયો છે એમાં હરિપ્રબોધન પરિવારે 500 બોટલ આપવાનું નક્કી કરેલ છે, પણ 5 જાન્યુઆરી 2025 અહીંયા 2 લાખ યુવકોને એક યુવા મહોત્સવ છે, એમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય એવું 30,000 થી 40,000 બોટલ બ્લડ અમે આપવાના છીએ એવો સંકલ્પ છીએ. કેમ? બ્લડ એવી વસ્તુ છે કે જે માનવ બનાવી શકતો નથી. બ્લડ માનવથી જ માનવના શરીરમાં જઈ શકે, એટલે યોગદાન સમાજ માટે બહુ જરૂરી છે. તો આજે અમે નિમિત્ત બન્યા છે ને આખી જિંદગી અમે હરિપ્રબોધમ પરિવાર આ બ્લડ કેમ્પમાં નિમિત્ત બનીએ એ જ આજના શુભ દિવસે પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ એટલે કે 23 તારીખથી લઈને 30 તારીખ સુધી 580 જેટલા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને આખા ગુજરાતની અંદર 58,000 જેટલા બ્લડ યુનિટનું કલેક્શન થયું છે. આજે ભરૂચ જિલ્લાની અંદર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી મારુતિસિંહભાઈના માર્ગદર્શન હેઠળ, ધારાસભ્ય શ્રી અરુણસિંહભાઈના માર્ગદર્શન હેઠળ, યુવા મોરચાના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ઋષભભાઈના નેતૃત્વમાં દરેક મંડળની અંદર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ખાસ આજે ભરૂચની અંદર ઋષભભાઈના નેતૃત્વમાં 103મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે આખા ગુજરાતમાં જે રીતે 15 દિવસ પહેલાં સમાચારના માધ્યમથી જે જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં બ્લડ બેન્કોની અંદર રક્તની અછત છે, ત્યારે યુવા મોરચાના માધ્યમથી આખા ગુજરાતમાં 58,000 જેટલા બ્લડ યુનિટનું જ્યારે કલેક્શન થયું છે ત્યારે ભરૂચની અંદર પણ આજે આ કેમ્પમાં 300થી વધારે બ્લડ યુનિટનું કલેક્શન કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચના દરેક યુવા મોરચાના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સાથે બ્લડ બેંકના કર્મચારીઓ અને રક્તદાતાઓને અભિનંદન શુભેચ્છા આપું છું કે માનવતાનું આ મહામૂલ્ય કામ કરીને લોકોને જીવનદાન મળે એ પ્રકારનું રક્તદાનનું કામ કરીને આજે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન યુવા મોરચાના અને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. સૌને નમસ્કાર. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા 23 થી 30 તારીખ સુધીમાં જિલ્લાના તમામ મંડળોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે ખાસ ઉલ્લેખનીય છે કે આજે ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લાનો 100મો રક્તદાન શિબિરનો કાર્યક્રમ એ ભોલાવની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ઉજવવામાં આવેલ છે. આ કાર્યક્રમ હરિપ્રબોધમ પરિવારના ખાસ સાથ સહકારથી અમે ખૂબ સારી રીતે પાર પાડી શક્યા છે. 6 વાગ્યા સુધી ચાલનારા રક્તદાન શિબિરમાં 300 કરતાં વધારે રક્તદાતાઓનું રક્ત એકત્ર કરવાનો ટાર્ગેટ છે. ખાસ ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કોઈપણ પરિસ્થિતિમાં, એ પૂરની પરિસ્થિતિ હોય, કોઈપણ કુદરતી વિપદા હોય, કોરોનાનો સમય હોય કે બ્લડની અછતનો સમય હોય, યુવા મોરચાના કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જ તમામ કાર્ય અમે પૂરું પાડીએ છીએ. ત્યારે આજનો આ જ્યારે 100મો કેમ્પ થયો છે ત્યારે જે પણ સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે, ખાસ હરિપ્રબોધમ પરિવારનો અમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.